આટલી ટેસ્ટી ડીશ મળી જાય તો મજા જ આવી જાય ઠંડીમાં ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે તેવી આ પંચરત્ન વેજીટેબલ ખીચડી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નું કિચનમાં આજે આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી શાકભાજી બાફાની ઝંઝટ વગર નવી રીતે એકદમ સરળ અને સુપર ટેસ્ટી એવી શિયાળા સ્પેશિયલ આ ખીચડી બનાવીશું તમે આ ખીચડી જો તમે ટ્રાય ના કરી હોય તો એકવાર ટ્રાય કરશો એટલે વારંવાર કરશો એટલી ટેસ્ટી બને છે તો ચાલો બનાવી એના માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ તો મેં અહીંયા એક કપ ચોખ્ખા લીધા છે તમે કોઈપણ ચોખ્ખા લઈ શકો બે ટેબલ મગની મોગર દાળ બે ટેબલ સ્પૂન મગની સાદી દાળ બે ટેબલ સ્પૂન તુવેર દાળ બે ટેબલ સ્પૂન આપણે એમાં મસૂરની દાળ એડ કરીશું અહીંયા તમે ચણાની દાળ પણ લઈ શકો છો પણ અહીંયા મારી પાસે પલાળવાનો સમય નથી એટલે હું સ્કીપ કરું છું હવે આપણે એકદમ સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે તે નીકળી જશે જો આ બધી દાળને મિક્સ કરી અને તમે રાખી શકો છો જ્યારે પણ આ મસાલા ખીચડી બનાવવાની હોય તરત જ બનાવી શકાય હવે મેં અહીંયા ત્રણથી ચાર પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લીધી હવે ખીચડીને બાફવા માટે આપણે કૂકર લઈશું કુકરમાં આપણે ચાર કપ પાણી એડ કરીશું તો એક કપ ચોખા અને બાકીની દાળના હિસાબથી આપણે ચાર કપ પાણી એડ કર્યું છે હવે પાણીમાં આપણે એક ટી સ્પૂન ઘી એડ કરીશું પાણી ગરમ થાય એટલે પલાળેલા દાળ ચોખા ધોઈને એડ કરી દેવાના જો તમે પલાળીને રાખ્યા હોય તો તમારે પાણી ઓછું એડ કરવું પડશે સાથે તમારે એમાં વિસલ પણ ઓછી કરવી પડશે અહીંયા હવે આપણે વેજીટેબલને અલગથી બાફવાની ઝંઝટ નથી તો એની સાથે જ એડ કરીશું તો મેં એક મીડિયમ સાઇઝનું બટેટું ગાજર અને વટાણા લીધા છે સાથે તુવેરના દાણા પણ એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન હળદર પાવડર એડ કરી મિક્સ કરી લેશું હવે ખીચડી કૂક થતી વખતે બિલકુલ ઉભરાય નહીં એના માટે આપણે ખીચડી બનાવતી વખતે કુકરની જે આ ઉપરની સાઈડ હોય એના ઉપર આપણે થોડું આંગળીથી ઘી લગાવી દઈશું એટલે જરા પણ ઉભરાશે નહીં અને હવે પાંચ વિસલ થાય ત્યાં સુધી કૂક કરીશું ત્યાં સુધીમાં એક સ્પેશિયલ કાઠિયાવાડી ચટણી તૈયાર કરી લઈએ એના માટે લાલ મરચું પાવડર અને લસણને આ રીતે ક્રશ કરી ખાઈણી દસ્તામાં જ ક્રશ કરવાનો એટલે એકદમ કાઠિયાવાડી સ્વાદ આવશે આ રીતની ચટણી તૈયાર છે હવે આપણે કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો પાંચ વિચલ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દસ મિનિટ રહેવા દીધું હતું તો અહીંયા તમે જુઓ ખીચડી આપણી એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે અને વેજીટેબલ પણ ખબ ખૂબ જ સરસ એવા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે ખીચડીનો વઘાર કરીએ વઘાર માટે આપણે એક ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને સાથે એક ટેબલ સ્પૂન તેલ એટલે વઘાર છે એ બળે નહીં અને સાથે આપણે અડધી ટી સ્પૂન ડ્રાય અડધી ટી સ્પૂન જીરું થોડા સૂકા લાલ મરચાં બે તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના પાન થોડી હિંગ એડ કરીશું તો સિમ્પલ વઘાર છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બધો વઘાર સારી રીતે થવા દેશું એકદમ સરસ રાઈ જીરું ફૂટવા લાગે ત્યાં સુધી વઘારને થવા દેવાનો એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ચીણી કટ કરી એડ કરીશું ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો આ રીતે ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ હવે આપણે એમાં એક ટી સ્પૂન આદુની પેસ્ટ અને બે તીખી લીલી મરચી તો મેં અહીંયા એક લાલ અને એક લીલી લીધી છે વચ્ચેથી કટ લગાવી દીધું જેથી તેલમાં ગયા પછી એ જરા પણ ઉડે નહીં અને હવે આપણે જે લસણની ચટણી તૈયાર કરી છે તેને આ રીતે તેલમાં જ એડ કરી દેવાની સાથે હળદર પાવડર પણ એડ કરીશું એટલે એકદમ સરસ ખીચડીનો કલર આવી જશે હવે એકદમ સરસ આ ચટણીને સાતડવાની છે એટલે એની ફ્લેવર સરસ એવી ખીચડીમાં આવી જાય તો એકથી બે મિનિટનો સમય લાગશે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ એડ કરીશું એને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો બધા મસાલાને આપણે તેલમાં સતડવાથી એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે સાથે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું એને પણ ઝીણું કટ કરી એડ કર્યું સ્વાદ પ્રમાણે મીઠું તો ખીચડીને બાપતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું તો એ પ્રમાણે એડ કરવાનું તો ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહેવાના તો બે જ મિનિટમાં તમે જો ટામેટા હલકા સોફ્ટ થઈ ગયા ત્યારે આપણે એમાં પાણી એડ કરીશું તો હું અહીંયા પહેલાં અડધા કપ જેટલું પાણી એડ કરું છું જો જરૂર લાગશે તો આપણે વધારે પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું અને પાણીને આપણે ગરમ થવા દઈશું તો જેટલી તમને ખીચડી ખાતી વખતે પતલી પસંદ હોય તો એ પ્રમાણે પાણી એડ કરવાનું અને પાણી આ રીતે ગરમ થઈ જાય પછી આપણે જે બાફીની ખીચડી રાખી છે તે વેજીટેબલ સહિત એડ કરી દેશું તો તમારે જો વેજીટેબલ અલગથી બાફવા નહીં પડે અથવા તો જ્યારે તમે વઘાર કરો ત્યારે તમારે વેજીટેબલને બાફવાનો સમય ના હોય તો આ રીતે તમારે ખીચડી સાથે બાફી લેવાના એટલે ઝડપથી તમારી ખીચડી તૈયાર થઈ જાય ખીચડી એડ કર્યા પછી બધા વઘારને સારી રીતે ખીચડી સાથે મિક્સ કરી લેશું જો આ સમયે તમને થોડી પણ ખીચડી થીક લાગે તો પાણી થોડું વધારે એડ કરી દેજો તો બધા મસાલા સાથે ખીચડી સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાની છે તો ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જુઓ આ રીતે ઉપર થોડું હલકું તેલ છે એ છૂટું પડી જશે અને ખીચડી પણ પરફેક્ટ કૂક થઈ જશે તો આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે બાકીના મસાલામાં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો ખાટી મીઠી ટેસ્ટી અને સ્પાઈસી આ ખીચડી બને છે સાથે શાકભાજીથી ભરપૂર હોય છે તો ખૂબ જ ખાવાની મજા આવશે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું આ પંચરત્ન શાકભાજીથી ભરપૂર ટેસ્ટી શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ ખીચડી તમે ખાધી હોય તો તો ખાવાની ખૂબ મજા આવે ગરમા ગરમ ખાવાની મજા આવે સાથે તમે એને મસાલા છાશ સાથે પાપડ સાથે અને લચ્છા પ્યાજ સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે આ રીતે આ પંચરત્ન મસાલા ખીચડી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ રીતે આપણે એક પ્લેટમાં લીધા પછી ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને સાથે થોડું ઘી જો તમને પસંદ હોય તો બટર પણ એડ કરી શકાય તો તમે આ ખીચડીની રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો મારી આ ખીચડીની રેસીપી તમને કેવી લાગે તે પણ કહેજો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ ખીચડીની રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે પણ કહેજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ